રાજકોટમાં એક બાળકી જીતી છે મોત સામેનો જંગ. અંબે નામની આ બાળકી 80 દિવસ સુધી મોત સામે લડી, આખરે વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી આ માસૂમ જિંદગી અને મરણ વચ્ચેનો જંગ જીતી ગઈ. બાળકી હવે બિલકુલ સ્વસ્થ થઈ ગઈ છે. બાળકી હવે ખતરાની બહાર છે. ગઈ 18 ફેબ્રુઆરીએ રાજકોટના સીમ વિસ્તારમાં તડછોડાયેલી આ બાળકીને સ્થાનિકોએ કૂતરાના મોંમાંથી છોડાવી હતી. આ બાળકીને સિવિલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રાજકોટ પોલીસ કમિશનર તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા બાળકીની દેખરેખ રાખવામાં આવી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ બાળકીની મુલાકાત લઈ ચૂક્યા છે. આ બાળકીને હવે દત્તક દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અંગે રાજકોટના જિલ્લા કલેક્ટરે પણ ખુશી વ્યક્ત કરી હતી. જિલ્લા કલેક્ટરે કહ્યું કે બાળકી સ્વસ્થ થતા તેઓ બહુ ખુશ છે. કલેક્ટરે કહ્યું કે જિલ્લા પ્રશાસનને આ મામલો જહેમતે ઉઠાવી છે. ખાસ કરીને જે બાળકી જે મળી આવ્યા હતા અને જે બહુ ખરાબ પરિસ્થિતિમાં મળી આવ્યા હતા અને સ્થાનિક લોકો જાણકારી આપી તો તંત્ર અને પોલીસ બધાએ તાત્કાલિક કાર્યવાહી કરી અને તરત જ હોસ્પિટલમાં ખસેડી જે ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કરી અને બધી પ્રક્રિયા કરી અને પછી વધારે સ્પેશિયલિસ્ટની જરૂર પડે એ રીતની એક લાગણી સાથે જે ગવર્મેન્ટ પીડિયાટ્રિશિયનના રેકમેન્ડેશન સાથે પછી અમૃતા હોસ્પિટલ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને લોકડાઉન પછી હોવાના કારણે પછી ત્યાંથી ડિસ્ચાર્જ નથી કરી અને બહુ સારી રીતે જે કંઈ એમને જે આરોગ્યની કંઈ તકલીફો હતી એ બધા દૂર થઈ ગયેલા છે. બહુ હેલ્ધી છે, મોટી પણ થઈ ગઈ છે અને હવે અંબે માટે જે ઓફિશિયલ જે કારા ઓનલાઈન જે એડોપ્શન માટેની જે પ્રક્રિયા છે એ હવે શરૂ કરશું અને બધી રીતે અત્યારે બહુ સુખદ રીતે આ જે ઘટના છે અત્યારેનું અંત થાય અને અંબાને ભવિષ્ય માટે ખૂબ ખૂબ અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને અમે સાથે છીએ. નહીં, એમના તો રજા આપી શકીએ છે, એમ તો પહેલાં એ રજા આપી શકતા હતા પણ લોકડાઉનના કારણે અમે રિક્વેસ્ટ કરી હતી કે ને આ જે કોવિડના વાતાવરણ છે, ઇન્ફેક્શનના એ વાતાવરણ છે એટલે બહુ સેફલી ત્યાં ને ત્યાં રહે તો વધારે. જ્યારે નહીં અત્યારે જ્યારે આ રીતની એક બાળકી જે જન્મ થતાં જ આ રીતનો એક ખરાબ અનુભવ એમને થાય પછી આટલી ઇન્જુરી થાય અને મળી આવે ત્યારે તંત્ર સરકાર માનની મુખ્યમંત્રીશ્રીથી માંડીને જે કર્મચારી સુધી આપણે બધા ખરેખર એમના જે ગાર્ડિયન સ્વરૂપે છે અને જવાબદારી એ છે એટલે એના ભાગરૂપે જ આ રીતે કાળજી રાખી છે અને હવે ભવિષ્યમાં પણ એમનું સારામાં સારા ભવિષ્ય થાય એ રીતની હવે અમે કાળજી રાખશું. ખાસ કરીને જે ઓનલાઈન જે એડોપ્શન માટે જે સરકારની જે પ્રોસિજર છે એમાં હવે આગળ વધશું.